બાળકો સંભળાય છે બોલે હેઠલ અવાજ સંભળાય છે બેટા હા સર છે કોઈ તકલીફ નથી ને ડિસ્ટર્બન્સ નથી ને ના સર ઓકે તો બાળકો આપણે લાસ્ટ પીરિયડમાં આર્થિક વિચારધારાનો ઇતિહાસ જે છે એમાં સીમાંતવાદી વિચારક લિયોન વોલરાસ એ વિશેની આપણે સમજૂતી મેળવતા હતા અને આપણે એની ચર્ચા કરતા કરતા અટકેલા હતા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે લિયોન વોલરાસ કે જેમનો જન્મ અઢારસો ને ચોત્રીસ માં થયેલો હતો અને મૃત્યુ ઓગણીસો ને દસ માં થયેલું હતું જેવન્સ અને મેન્જર જેવા જે કંઈ પણ સીમાંતવાદી વિચારકો છે એમણે અને ખાસ કરીને ગોસેને જે કંઈ પણ સીમાંત ઉપયોગિતા કે સીમાંત દ્રષ્ટિગુણ એની જે સમજૂતી આપેલી હતી એ જ અભિગમ પર આધારિત સીમાંત દ્રષ્ટિગુણના અભિગમ પર આધારિત કઈ રીતે વસ્તુનું મૂલ્ય નક્કી થાય છે અને કઈ રીતે વ્યક્તિલક્ષી વસ્તુના મૂલ્ય નિર્ધારણ પરથી ઘણી બધી વસ્તુઓના મૂલ્ય નિર્ધારણની સમતુલા અંગેની સમજૂતી એ આપણને લિયોન વોલરાશે અઢારસો ને માં એમનું જે પુસ્તક હતું એલિમેન્ટ ઓફ પ્યોર ઇકોનોમિક્સ જે ફ્રેન્ચ ભાષામાં હતું એમાં એની સમજૂતી આપેલી હતી એલિમેન્ટ્સ ઓફ પ્યોર ઇકોનોમિક્સ એટલે જેને આપણે શુદ્ધ અર્થશાસ્ત્રના જેને આપણે તત્વો કહીએ છીએ એનું ગુજરાતીમાં જો આપણે ભાષાંતર કરવું હોય તો જેને આપણે વિશુદ્ધ અર્થશાસ્ત્ર નો ખ્યાલ કહીએ છે એના તત્વો કહીએ છીએ એમણે બે વિભાગમાં એમનું પુસ્તક પ્રસિદ્ધ કરેલું હતું પહેલો અઢારસો ચુમ્મોતેર માં અને પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ત્રણ જ વર્ષના સમયગાળામાં એમણે બીજો એનું વોલ્યુમ ફ્રાન્સ ફ્રેન્ચ ભાષામાં પબ્લિશ કરેલો હતો લોકો સમક્ષ કીધું કે કે ને ઓહ સોરી એનો ઇંગ્લિશમાં અનુવાદ થયેલો હતો એટલે જે રીતે ગોસેન ને જર્મન ભાષામાંથી ઇંગ્લિશ ભાષામાં ગોસેન નું પુસ્તક જે રીતે ભાષાંતર થવામાં મોડું થયેલું અને જે તે સમયે એને અન્યાય થયેલો એવું જ લિયોન વોલરાશ ના સંદર્ભમાં પણ આપણે કહી શકીએ કે અઢારસો સિત્તેર માં બીજો વોલ્યુમ બહાર પડ્યા પછી ઓગણીસો ચોપનમાં ફ્રાન્સ ફ્રેન્ચમાંથી ઇંગ્લિશમાં રૂપાંતરણ થયું ભાષાંતરણ થયું એમાં ખાસ કરીને મેં કીધું તેમ કે આનું જે એલિમેન્ટ ઓફ પ્યોર ઇકોનોમિક્સ જે પુસ્તક હતું એમાં ખાસ કરીને વસ્તુના મૂલ્ય નિર્ધારણ અને જે સીમાંત દૃષ્ટિગોણનું વિશ્લેષણ છે તેનું આબેહૂબ વર્ણન એમણે ગણિતનો ઉપયોગ કરી અને આપેલું છે આપણે જોયું તે પ્રમાણે કે વાલરાસ નું જે નામ છે તે ખાસ આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રમાં ગણિત શાસ્ત્રનો ઉપયોગ ઉપયોગમાં એક તો ખૂબ એનું ઉચ્ચ નામ છે અને સીમાંત ગુણ એટલે કે મૂલ્ય નિર્ધારણમાં આત્મલક્ષી બાબત એવા સીમાંત ગુણ સાથે મૂલ્યને જોડી અને ખૂબ સરસ મજાની સમજૂતી આપેલી છે જે અલગ અલગ છે છે બજારો ઉત્પાદક સેવાઓના બજારો છે એ બજારોમાં કઈ રીતે સમતુલા સ્થપાય છે અલગ અલગ બજારોમાં કઈ રીતે વસ્તુની જે ઉપયોગીતા છે વસ્તુની અંદર જે જરૂરિયાત સંતોષવાનો ગુણ છે વસ્તુ નો ઉપલબ્ધ જે પુરવઠો છે એટલે કિંમત માંગ અને પુરવઠો એના ત્રણે ત્રણ ના પરિપ્રેક્ષ્યમાં એની કિંમત કઈ રીતે નક્કી થાય છે એ બે વસ્તુ અને બે ઉત્પાદક સેવા ઉપરથી સમગ્ર અર્થતંત્રના સમગ્ર બજારમાં કઈ રીતે મૂલ્ય નિર્ધારણ થાય છે એની સમજૂતી એમણે ખૂબ સરસ રીતે પોતાના મૌલિક શબ્દોમાં પોતે ગણિતના સમીકરણોનો ઉપયોગ કરી અને એમણે આપેલી છે એટલે આપણે એમ કહીએ કે સોમ્પ્યુટર એને બહુ મહાન અર્થશાસ્ત્રી તરીકે ઓળખાવે છે કારણ કે તત્કાલીન સમયમાં એની વિચારસરણી ખૂબ અલગ હતી કારણ કે ગણિતના સમીકરણની રીતે એમણે જે કંઈ પણ સમતુલા સર્વગ્રાહી સમતુલા સમજાવેલી હતી સર્વગ્રાહી વિનિમય સમતુલા એ ખરેખર આપણે એમ કહીએ કે નું ખૂબ ઉચ્ચ કોટીનું કામ હતું એટલે આપણે જોયું તે પ્રમાણે કે એ મૂલ્યનો સીમાંત ગુણ આધારિત સિદ્ધાંત આપેલો છે સીમાંત પૃષ્ટિ ગુણ માટે આપણે ગયા પીરિયડમાં પણ જોઈ ગયા તે પ્રમાણે કે રેરેટ શબ્દ વાપરેલો છે. રેરેટ એટલે ફ્રાન્સનો ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે. એનો મતલબ થાય છે સ્કેરસીટી અછત. પલરાશે એનો એક વિશિષ્ટ અર્થમાં વૈજ્ઞાનિક અર્થમાં એનો ઉપયોગ કરેલો છે. રેરેટ એટલે વસ્તુના ઉપભોગ પૈકીના છેલ્લા એકમમાંથી મળેલો જે ગુણ છે તીવ્રતા છે તેને રેરેટ એટલે જેને ગોસેન છેવટની ઉપયોગીતા કેતા હતા તેવી જ રીતે અહીંયા વોલરાસ પણ રેરેટ એટલે સીમાંત દૃષ્ટિગુણ કે જે આત્મલક્ષી ખ્યાલ છે એની સમજૂતી એમને રેરેટ શબ્દ દ્વારા આપેલી છે જેમન્સ અને મેન્જરે જે સીમાંત દૃષ્ટિગુણની જે અભિવ્યક્તિ કરેલી છે એના કરતા આપણે એમ કહી શકીએ કે ખૂબ ડિટેલમાં એની સમજૂતી આપેલી છે અને ખૂબ સરસ રીતે કીધેલું છે કે કોઈ પણ વ્યક્તિ જે છે એ વસ્તુનો જ્યારે માંગ કરે છે વપરાશ કરે છે અને પરિણામ સ્વરૂપ એ વસ્તુના ઉપભોગમાંથી જે કંઈ પણ સીમાંત દૃષ્ટિગુણ મળે છે એ સીમાન વૃષ્ટિ ગુણના સંદર્ભમાં એ કિંમતને સરખી કરવાનો પ્રયત્ન કરે છે એટલે આપણે એમ કહી શકીએ કે એટલે વિનીમયની ઉત્પત્તિ થાય છે અને માંગ અને પુરવઠા વચ્ચે એને પરિણામ સ્વરૂપ જ સંતુલા સમજાય છે સંતુલન સ્થપાય છે જળવાય છે આપણે એમ કહીએ તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે વોલરસ નું આપણે એમ કહીએ કે એની બહુ વિચારોની જે અસર હતી તે ઘણા બધા અર્થશાસ્ત્રીઓ પર આપણને પડેલી જોવા મળે છે નટ આવી જાય છે જે ઇંગ્લેન્ડના અર્થશાસ્ત્રી બાવલી કે વોલરાશે જે કઈ પણ પોતાના જે ફ્રેન્ચ ભાષામાં જે આપેલા ખ્યાલો છે એને બાવલી એ પોતાનું જે પુસ્તક મેથેમેટિકલ ગ્રાઉન્ડ વર્ક નામના પુસ્તકમાં એનો ખૂબ આપણે એમ કહીએ કે ખુબ પ્રશસ્તિ આપી એને વોલરાશ અને કીધું કે ભાઈ ખરેખર વોલરાશનું કામ ખૂબ જ ઉચ્ચ કોટી નું કામ છે એરવિંગ ફિશર અમેરિકાના જે અર્થશાસ્ત્રી છે મૂર છે એમણે વોલરાશ વોલરાશ ના જે વિચારો છે તેની અસર એના પર અસર આપણને જબરજસ્ત પડેલી જોવા મળે છે આ ઉપરાંત પણ આપણે એમ કહીએ કે વલરાશ જે વિચારો હતા એ ખૂબ નાની ઉંમરે આપેલા વિચારો હતા મહત્વના વિચારો હતા ખૂબ નાની ઉંમરમાં આપેલા વિચારો હતા એમણે અને આપણે જોયું તે પ્રમાણે કે ફ્રાન્સમાં તે વખતે કંઈક આવશે એના વિચારોને આપણે એમ કહી શકીએ કે સ્થાન મળેલું હતું પણ એને આપણે એમ કહીએ કે એના જે વિચારો હતા એનું જે પ્રદાન હતું તે પ્રમાણે એને કોઈ યુનિવર્સિટીમાં કે કોઈ જગ્યાએ એવો સારો વ્યવસાય કે તે વખતે એને મળેલો હતો નહીં એવો શૈક્ષણિક હોદ્દો જેને આપણે એમ કહીએ ને કે એને મળેલો નહીં હતો એ આપણે એનો આગળ બી જોઈ ગયા કે ભાઈ એકદમ યુવાન અવસ્થામાં હતા ત્યારે એમના જે એક્ઝામિનર હતા એમાં ગાણિતિક એક્સપેટેશન જેને આપણે પ્રેઝન્ટેશન કહીએ છીએ ગણિતને લગતું એ બરાબર તે વખતે એના પરીક્ષકોને ને લાગ્યું નહીં એટલે તેને તે વખતે જાણીતી ફ્રાન્સની જે ઇકોલ પોલિટિક હતી પોલિટેકનિક તેમાં તે વખતે એને બે વખતે એડમિશન નહીં મળેલું હતું એટલે એમણે કહીએ કે લિટરેચરમાં પછી એમણે અભ્યાસ કર્યો લિટરેચર પછી ઇકોનોમિક્સમાં આવ્યા એન્જિનિયરિંગ નો પણ ભણવા ગયા પણ એનું મન આપણે એનો જીવન પરિચય નાની ઉંમરે બહુ ઉત્કૃષ્ટ વિચારો એમણે ગણિત આધારિત આપેલા હતા કારણ કે તે વખતે લોકો સમજતા નહી હતા એટલા બધા ઊંચા વિચારો હતા તત્કાલીન સમયના જે વિચારકો હતા એને તો એ કદાચ એ શું કહેવા માંગે છે ગણિતની ભાષામાં એ સમજી નઈ શકે એટલા એના ઉદ્ધત વિચારો હતા ઉત્તમ વિચારો હતા પોતાના વિચારો આપણે એમ કહીએ કે પોતાના દેશના ના બે વ્યક્તિઓ થી એ બઉ પ્રભાવિત હતા એક તો એના પિતા ઔગસ્ત લોસ કે પોતે ઔગસ્ત વોલરાસ ખરા એ પોતે એના પિતા પણ ઇકોનોમિક હતા અર્થશાસ્ત્રી હતા અને બીજા માંગ અને પુરવઠા વક્રની ની સંતુલિત સમજૂતી આપનાર જે

એમની પ્રશસ્તિ કરતા એવું કીધેલું હતું કે ભાઈ વોલરાશે ગણિતને અર્થશાસ્ત્રમાં સારામાં સારું સ્થાન આપેલું છે કીધું આખા સમગ્ર જે એનું એનાલિસિસ છે કે આપણે ખરેખર જો એનું જે ઓરિજિનલ આપણે જોઈએ તો આપણને એમ લાગે કે આ તો કઈ આપણે ગણિત ભણતા હોય એવું લાગે કારણ કે એણે બધા ઘણા બધા માંગ વિધેયો આપેલા છે પછી આપણે એમ કહીએ કે ખર્ચના સમીકરણો પણ સમજાવેલા છે પછી ઉત્પાદક સેવાઓના આના અંગેના પણ એની કિંમતના સંદર્ભમાં પણ ઘણા બધા અજ્ઞાત ચલ રાશિઓને ધ્યાનમાં રાખીને સમીકરણો આપેલા છે ઘણા બધા ટેકનિકલ કોફિશિયન્ટ નો ઉપયોગ કરીને એમણે પોતાના સમીકરણો દ્વારા આપણે એમ કહીએ કે એક સમતુલા સર્વગ્રાહી સમતુલા એમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે એટલે આપણે એમ કહી શકીએ કે એટલો બધો ભરપૂર ઉપયોગ છે ગણિતનો અને બીજ ને અને સમીકરણોનો કે તે વખતે ઘણા બધા ગણિત શાસ્ત્રીઓનું એના પર ધ્યાન ખેંચાયેલું હતું અને તે વખતના આપણે એમ કહીએ કે ખ્યાતનામ ગણિત શાસ્ત્રી હતા અબ્રાહમ વોલ્ડે નું જે માં આર્થિક વિશ્લેષણમાં જે નો ઉપયોગ એમણે કરેલો હતો એના વિશ્લેષણ ને ખરેખર બહુ બિરદાવેલું હતું એટલે આપણે એમ કહી શકીએ કે ના જ વિચારો પરથી બોરેન અને લેન્જ બે નામ બે વિચારક થઈ ગયા બોરેન અને લેન્જ એમણે સમાજવાદી બજાર અર્થકારણ નો ખ્યાલ એમણે વિકસાવેલો હતો વડ્રાસ ની જે ગણિત ગણિત અર્થશાસ્ત્ર વાળી જે વિચારસરણી હતી વિશ્લેષણની પદ્ધતિ હતી એનું તો ઘણા બધા આપણે એમ કહીએ કે એના જે અનુયાયી વિચારકો હતા એમણે પોતાના સિદ્ધાંતોને એ પરિપાટી પર વિકસાવેલા છે એટલે આપણે એમ કહી શકીએ કે નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રની વિચારધારાને વિકસાવવાની જો તક આપનાર જો કોઈ વિચારક હોય વોલરાસ વિશ્લેષણ પરથી કહીએ કે વિદ્વાન અર્થશાસ્ત્રીઓએ નું જે વિશ્લેષણ કરેલું હતું કલ્યાણલક્ષી નું એના જો વિચારો લીધા હોય તો એ વોલરાશના વિચારો છે એ લોકો એ જે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર જે વિકસાવેલું છે અને ખાસ કરીને આપણે એમ કહીએ કે વાસ્તવિક પુરાંત નો સિદ્ધાંત જે લોકોએ આપેલો છે એ વરરાશની પદ્ધતિ પર આધારિત છે વરરાશની જે વિશ્લેષણ પદ્ધતિ છે તેનો ઉપયોગ એમણે કરેલો છે એમ આપણે કહી શકીએ ટૂંકમાં આપણે એમ કહીએ કે વરરાશ એ અર્થશાસ્ત્રને બે વિભાગમાં વહેલું હતું એક તો જેને આપણે પ્યોર ઇકોનોમિક્સ કહીએ છીએ શુદ્ધ અર્થશાસ્ત્ર કહીએ છીએ અને બીજું છે વ્યવહારુ એટલે એમ કહીએ કે જે આર્થિક વિશ્લેષણ છે એમાં બહુ મોટું પ્રદાન છે નવા નવા જે સૈદ્ધાંતિક વિશ્લેષણમાં પણ કેન્સે આપણે એમ કહીએ કે કેન્સે જે રીતે પોતાનું સૈદ્ધાંતિક વિશ્લેષણને વ્યવહારુ અર્થશાસ્ત્રમાં વિકસાવ્યું એમાં આપણે એમ કહીએ કે વલરાશ એટલા બધા જેટલા સફળ નથી છતાં પણ આપણે એમ કહીએ કે જે જે સામાન્ય સમતુલા છે અર્થતંત્રની એનો ખ્યાલ જો વિકસાવેલો હોય તો આપણે એમ કહીએ કે વલરાશ ના વિચારો પરથી જ વિકસાવેલો છે એમ આપણે ચોક્કસ કહી શકીએ અને ગઈકાલે આપણે જે ચર્ચા કરતા અટકેલા હતા તે પ્રમાણે કે ભાઈ વોલરાશે જે આપેલું વિશ્લેષણ છે વોલરાશે કીધું તે પ્રમાણે કે કોઈ પણ વસ્તુનું મૂલ્યનો આધાર એ સીમાંત દૃષ્ટિગુણ પર છે અને સીમાંત દૃષ્ટિગુણને વસ્તુની કિંમત સાથે સરખો કરવાની જે વૃત્તિ છે એના કારણે વિનિમય ઉદ્ભવે છે વોલરાશ આપણને જે કહેતા હતા તે પ્રમાણે કે વસ્તુની કિંમત અને વસ્તુની જે માંગ છે એ માંગ વચ્ચે સીધો પ્રત્યક્ષ સંબંધ છે પણ વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે એવો સીધો સંબંધ એ જોવા મળતો નથી વોલરાશનું વિશ્લેષણ આપણે જોયું તે પ્રમાણે કે બે અગત્યની ધારણાઓ પર આધારિત છે કે દરેક

જે સામાન્ય સમતુલા સમજાવેલી છે ત્યાંથી આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા ત્યાં સુધી કરેલી છે આપણે જ્યાંથી અટકેલા હતા એ છે સામાન્ય વિનિમય સમતુલા સામાન્ય રીતે મેં કીધું એમ કે વોલરાશે સામાન્ય સંતુલાનો અથવા તો સામાન્ય વિનિમયની સંતુલા જે સમજાવેલી છે એમાં આપણે મેં કીધું તેમ કે ઘણા બધા એક તો સમીકરણો એમણે બતાવેલા છે સમજાવેલા છે એટલે એ સમીકરણોનો ઉપયોગ આપણે એક વસ્તુ હોય કે પાંચ વસ્તુ હોય કે દસ વસ્તુ હોય ગમે તેટલી સંખ્યામાં વસ્તુ હોય એ વસ્તુઓના સંદર્ભમાં એનો ઉપયોગ કરી શકાય છે અને એના પરથી જેને આપણે સર્વગ્રાહી સામાન્ય સમતુલા કહીએ છીએ એનો ખ્યાલ એમણે વિકસાવેલો છે એટલે પહેલા મેં કીધું ને કે ભાઈ વ્યક્તિ લક્ષી ધોરણેથી સમગ્ર લક્ષિત ધોરણે વલરાશે પોતાની સમતુલાને સમજાવેલી છે એટલે પહેલા શરૂઆતમાં એમણે બે વસ્તુઓના સંદર્ભમાં વિનિમય કઈ રીતે થાય બે વસ્તુ વચ્ચે મૂલ્ય કઈ રીતે નક્કી થાય મૂલ્ય કઈ રીતે નક્કી થાય ત્યાર પછી બધી મૂલ્ય નિર્ધારણના સિદ્ધાંતની સમજૂતી આપેલી છે અને ત્યાર પછી આપણે એમ કહીએ કે ઉત્પાદનના જે સાધનો છે એ ઉત્પાદનના સાધનોની કિંમતો કઈ રીતે વસ્તુની કિંમતોને નક્કી કરે છે કઈ રીતે ઉત્પાદક સેવાઓની કિંમતો એ વસ્તુની માંગને અસર કરે છે વસ્તુની કિંમતને અસર કરે છે વસ્તુના પુરવઠાને અસર કરે છે એ રીતે આપણે એમ કહીએ કે વસ્તુના મૂલ્ય નિર્ધારણની સાથે સાથે ઉત્પાદનના સિદ્ધાંતની પણ એમણે સમજૂતી આપેલી છે અને મેં કીધું તેમ કે એ સમજૂતી બધી જ શાબ્દિક રીતે નથી એ સમીકરણોની એક આખી સિરીઝ બનાવેલી છે આખી શ્રેણી બનાવેલી છે અને એના આધારે વસ્તુઓ એટલે કે જે બજાર છે તે એ કઈ રીતે મૂલ્ય નક્કી થાય છે અને મૂલ્યની એટલે કે કિંમતની અસર માંગ પર પણ કેવી થાય છે પુરવઠા પર પણ કેવી થાય છે અને ઉત્પાદનના સાધનો પર પણ કેવી અસર થાય છે તેની પણ સમજૂતી આવેલી છે જો આપણે કહીએ ને કે વોલરાશ કેમ બહુ પ્રખ્યાત અર્થશાસ્ત્રી છે તો એનું કારણ આપણે જોઈએ પ્રમાણે કે એમણે વસ્તુની કિંમત એ માંગ અને પણ અસર કરે છે ઉત્પાદનના સાધનોની માંગને પણ અસર કરે છે ઉત્પાદનના સાધનોની માંગ એની કિંમત એની વસ્તુના પુરવઠા અને વસ્તુની માંગ પર કઈ રીતે અસર થાય છે અને એના આધારે વસ્તુની કિંમત કઈ રીતે નિર્ધારિત થાય છે એની સમજૂતી પણ એમણે આપેલી છે એટલે એની સમજૂતી આપણે એમ કે દ્વિમાર્ગીય છે કિંમતની અસર વસ્તુની માંગ અને પુરવઠા પર કેવી થાય છે સાધનોના પુરવઠા પર કેવી થાય છે સાધનોની કિંમત પર કેવી થાય છે એની પણ સમજૂતી આપેલી છે અને આની ઉત્પાદનના સાધનોની કિંમતો વસ્તુનો પુરવઠો વસ્તુની માંગ એ કઈ રીતે વસ્તુની કિંમત નક્કી કરે છે એની ગણિતના માધ્યમથી ખૂબ સરસ રીતે સમીકરણો દ્વારા સમીકરણોની શ્રેણી દ્વારા એમણે એની સમજૂતી આપેલી છે તો આપણે ગઈકાલે પણ જોઈ ગયા તે પ્રમાણે કે વોલરાશે જે પોતાની જે સામાન્ય વિનિમય સમતુલા અથવા તો જેને આપણે સામાન્ય સમતુલા કહીએ છીએ સર્વગ્રાહી સમતુલા કહીએ છીએ એ નીચેની અમુક જે ધારણાઓ છે એ ધારણાઓને ધ્યાનમાં રાખીને સમજાવવામાં આવેલી છે તો કે ભાઈ તો વલરાશે પોતાની જે સામાન્ય સમતુલનના વિશ્લેષણમાં જે ધારણા કરેલી છે તો પહેલી જે ધારણા છે કે અર્થતંત્રમાં અથવા તો બજારમાં પૂર્ણ હરીફાઈ અસ્તિત્વમાં છે પૂર્ણ હરીફાઈ એટલે આપણા મગજમાં તરત જોઈએ મુક્ત હરીફાઈ પૂર્ણ હરીફાઈ પૂર્ણ હરીફાઈ એટલે છ લક્ષણો આપણા મગજમાં ઉભા થવા જોઈએ અનેક ઉત્પાદકો અનેક ખરીદનારાઓ એટલે વોલરાશ આપણને એમ કે દરેક ચીજ વસ્તુઓના ઉત્પાદકો પણ ઘણા બધા છે અને એના ખરીદનારા પણ ઘણા બધા છે એટલે આપણે એમ કહી શકીએ કે પૂર્ણ હરીફાઈના લક્ષણો આપણને ખબર છે કે વસ્તુ જે ઉત્પાદન થાય છે એ સમાન ગુણી વસ્તુ છે ઉદ્યોગમાં પેઢીનો મુક્ત પ્રવેશ છે બજારના પરિબળો દ્વારા કિંમત નક્કી થાય છે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ છે પેઢી બજારમાં પ્રવેશી શકે છે નિર્ગમન થઈ શકે છે બહાર નીકળી શકે છે રાજ્યનો હસ્તક્ષેપ બહુ ઓછો છે ગ્રાહકો જેટલી આવક પ્રાપ્ત કરે છે એટલો ખર્ચ કરી નાખે છે મૂલ્યનું જે માળખું છે કિંમતનું જે માળખું છે એ સ્થિતિસ્થાપક છે પરિવર્તનશીલ છે એ જ રીતે અર્થતંત્રમાં વધારાની બચતો કે સર્જન થતું નથી લોકો પોતાની જરૂરિયાતને સંતોષવા માટે નાણાંની માંગ કરે છે સાવચેતીના હેતુસર કે સટ્ટાકીય હેતુસર નાણાંની માંગ કરતા નથી જો સરસ રીતે એમણે કીધેલું કે ભાઈ નાણાંની બાબતમાં પણ એમણે ધરણા કરેલી છે કે લોકો પોતાની પાસે જે નાણાં રાખે છે તે પોતાની જરૂરિયાત વસ્તુની જરૂરિયાત છે એટલે નાણું હાથ પર રાખે છે એટલે નાણાંની માંગ કરે છે પોતાની આવક નો રોકડ સ્વરૂપમાં જે હાથ પર રાખવા માંગે છે એ વસ્તુની માંગ ને લીધે રાખે છે નહીં કે ભવિષ્યમાં કોઈ આકસ્મિક તકલીફો થાય તો તેના માટે સોમાનભેર જીવવા માટે લોકો હાથ પર નાણું રાખે છે નાણું એટલે કે નાણાંની માંગ માટે પણ વોલરાસ બહુ ક્લિયર હતા કે પોતાની વસ્તુ અને સેવાની જે જરૂરિયાત છે એ ખરીદવા માટે જ લોકો નાણું હાથ પર રાખવા માંગે છે બીજું કે જ્યારે પણ આ સર્વગ્રાહી સમતુલા સમજૂતી આપે છે ત્યારે વિદેશ વ્યાપારનો આંતરરાષ્ટ્રીય વેપાર નથી થતો એવું કહેવા માંગે છે એટલે અર્થતંત્ર બંધિયાર છે અને બંધિયાર અર્થતંત્રમાં સંતુલાના એમણે સમજૂતી આપેલી છે બીજું એમણે પોતાની સમતુલા વખતે મેં કીધું તેમ કે સામાન્ય સમતુલાની સમજૂતી વખતે ગ્રાહકોની રુચિ પસંદગી ટેવ ફેશન આમાં કોઈ પરિવર્તન આવતું નથી એમાં કોઈ બદલાવ આવતો નથી પછી ઉત્પાદક વસ્તુઓ એટલે જે ઉત્પાદકો છે વિક્રેતાઓ છે એ જે વસ્તુનું ઉત્પાદન કરે છે એની ટેકનોલોજીનું જે સ્તર છે એમાં કોઈ બદલાવ આવતો નથી એટલે કે આપણે એક વખત જો આપણે એમ કહીએ કે ટેકનોલોજી અપગ્રેડ થયા કરે છે તો આપણે વલરાશ ની દ્રષ્ટિએ સંતુલને સમજાવી શકીએ નહીં એટલે આપણે યાંત્રીકરણ છે કે ઉત્પાદન પદ્ધતિ છે કે આ બધી જે વસ્તુઓ છે એ વસ્તુઓ કે ટેકનિકલ ટેકનોલોજીકલ પરિસ્થિતિ કેવી છે યથાવત છે એમાં કોઈ ચેન્જ નથી જો ટેકનોલોજી બદલાતી હોય તો શું હોય છે કે વસ્તુ ઉત્પાદક જે સેવાઓ છે વસ્તુઓ છે ઉત્પાદનના સાધનો છે તેની માંગ પણ બદલાય એટલે આપણે એમ કહી શકીએ કે અહિયાં વોલરસ આપણને ખુબ સરસ રીતે સમજાવે છે કે ભાઈ ટેકનોલોજીકલ પરિસ્થિતિ છે તે સ્થિર છે યથાવત છે પછી ઉત્પાદનના જે સાધનો છે એની માંગ પણ યથાવત રહે છે તો વોલરાશે આપણે કીધું તેમ કે સામાન્ય સમતુલનુ જે વિશ્લેષણ છે તેને સમગ્ર જે બજાર છે સમગ્ર જે અર્થતંત્ર છે અર્થકારણ છે એને એ બે વિભાગમાં વહેંચી નાખે છે પહેલું જે બજાર છે એ છે ઉત્પાદન નું બજાર ઉત્પાદન બજાર એટલે જેને આપણે પેદાશ નું બજાર કહીએ છીએ એને કહીએ છીએ વસ્તુઓનું બજાર બરાબર પહેલું બજાર કયું છે બજાર છે અને બીજું બજાર જેને આપણે સાધન બજાર કહીએ છીએ સાધન બજાર એટલે શું તો કે ઉત્પાદનના સાધનોની જે કઈ પણ લેવેજ થાય છે તે એટલે કે જમીન છે શ્રમ છે મૂડી છે

સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ઉત્પાદનના બજારમાં એટલે કે વસ્તુ વેચનારાઓ છે વિક્રેતાઓ છે સેલર્સ છે પેઢીઓ છે જો ઉત્પાદન બજાર એટલે ફરીથી પાછું મગજમાં ક્લિયર થઈ જાય ઉત્પાદન બજાર એટલે જે વસ્તુઓની લેવેજ થાય છે ખરીદી અને વેચાણ થાય છે વસ્તુઓ હ વસ્તુઓ વસ્તુ એટલે કપડા છે વાહનો છે સાધનો છે ખેતી ક્ષેત્રના ઓજારો છે બિયારણો છે એને એને પેદાશ બજાર બજાર કહીએ કહીએ ઉત્પાદન તો એમાં આપણને બે પ્રકારની બે પ્રકારની મોટાભાગની સંસ્થાઓ દેખાય એક તો એ ઉત્પાદન બજારમાં એ વસ્તુ વેચનારા વિક્રેતાઓ દેખાય કે ભાઈ કાપડની પેઢીઓ દેખાય પછી વેચનારાઓ દેખાય વિક્રેતાઓ જેને આપણે કહીએ પછી આવે છે ઉત્પાદન પેઢીઓ જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે વેચનારા જુદા છે ઉત્પાદકો પણ જુદા છે કાપડ બનાવનાર પેઢીઓ જુદી છે વેચનાર વિક્રેતાઓ થાય કે દુકાનદારો છે અને બીજું આપણે એમ કહીએ કે વસ્તુના ખરીદનારા એ ગ્રાહકો છે જેને આપણે કુટુંબો કહીએ છીએ જે ચીજ વસ્તુઓનો વપરાશ કરે છે એટલે ઉત્પાદન બજારમાં ત્રણ એજન્સી આવી વેચનારાઓ ઉત્પાદક પેઢીઓ અને ગ્રાહકો કે જે વસ્તુઓ ખરીદે છે તે ઓકે એટલે વસ્તુઓના બજારમાં વપરાશી વસ્તુઓની માંગ કોના દ્વારા થાય તો કે ભાઈ ગ્રાહકો દ્વારા થાય છે અને ઉત્પાદક પેઢીઓ દ્વારા એ માંગને સંતોષવામાં આવે છે એટલે ધંધાર્થી પેઢીઓ જે છે તે પુરવઠો પૂરો પાડે છે બીજી રીતે જોઈએ તો આપણે અને બીજું જે બજાર છે જેને આપણે ઉત્પાદક સેવાઓનું બજાર કહીએ છીએ જેને સાધન સાધન બજાર કહીએ છીએ હવે પણ તમે જુઓ કે શ્રમ છે મૂડી છે અને જમીન જેને આપણે ઉત્પાદક સેવા કહીએ છીએ જેને આપણે સાધન કહીએ છીએ ઉત્પાદનના સાધન કહીએ છીએ તો આપણે એમ કહી શકીએ કે ભાઈ ગ્રાહક છે હવે ગ્રાહક જે વ્યક્તિ છે એ વ્યક્તિ એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ ઉત્પાદક સેવાનો માલિક છે ઉત્પાદક સેવાનો માલિક એટલે શું તો કે ભાઈ ગ્રાહક છે તે કદાચ જમીનનો માલિક પણ હોઈ શકે ગ્રાહક છે તે પોતે પોતાનો શ્રમ ખર્ચી અને આવક પણ પ્રાપ્ત કરનાર હોઈ શકે

વપરાશ કરતા વ્યક્તિ છે તે પોતાની ઉત્પાદક સેવાઓ એ શ્રમના રૂપમાં જમીનના રૂપમાં હોય કે મૂડીના રૂપમાં હોય એને વેચે છે ઉત્પાદક પેઢીઓને અને તેના બદલામાં હું આવક તેના બદલામાં એ ઉત્પાદક સેવાઓ વેચી અને એના બદલામાં એ વેચાણ આવકો પ્રાપ્ત કરે છે એની મુખ્ય આવક છે ખરીદનારની ગ્રાહકની એટલે ગ્રાહક જે છે તે એક બાજુ ઉત્પાદનના સાધનોની માલિકી નો ઉપયોગ કરે છે એ વેચે છે ઉત્પાદક સેવાઓને પેઢીઓને અને એના બદલામાં એ આવક પ્રાપ્ત કરે છે પ્રાપ્ત કરેલી આવક થી એ ઉત્પાદનના બજારમાં પેદાશના બજારમાં એ વસ્તુની ખરીદી કરે છે અને ધંધાકીય પેઢીઓ એ ઉત્પાદક સેવાઓનો ઉપયોગ કરીને વસ્તુનો પુરવઠો પૂરો પાડે છે એટલે ધંધાકીય પેઢીઓ આપણે એમ કહીએ કે એક બાજુ ધંધાકીય જે સેવાઓ છે શ્રમ છે મૂડી છે જમીન છે એના એકમો ખરીદે છે અને વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરે છે અને પછી આપણે એમ કહીએ કે ઉત્પાદન બજારમાં એ વસ્તુઓને વેચે છે એટલે આપણે એમ કહી શકીએ કે સાધન બજારમાં પણ પેઢીઓ છે ખરીદનારાઓ છે અને કુટુંબો છે બંને ઉત્પાદન પણ છે સાધન બજારમાં પણ છે સાધન પણ આપણે વિક્રેતાઓ જોવા મળે છે તો વોલરસ આપણને એવું કહે છે કે જે ખરીદનારાઓ છે એટલે વસ્તુ ના ખરીદનારાઓ ઉત્પાદનના સાધનો ના ખરીદનારાઓ અને વસ્તુઓ વેચનારા એટલે કે વિક્રેતાઓ ઉત્પાદક પેઢીઓ દરેક જે છે આપણે એમ કહીએ કે વિક્રેતા છે ઉત્પાદક પેઢીઓ છે ગ્રાહક છે એ પોતાના સંબંધિત બજારોમાં જાય છે અને જાય છે ને પહેલા મેં કીધું તેમ કે એને ધારણા કરે છે દરેક આર્થિક ઘટક એ મહત્તમ તૃષ્ટિગુણ મેળવવાનો પ્રયત્ન કરે છે બરાબર પહેલી આપણે જે જોઈએ દરેક આર્થિક એકમ મહત્તમ કરે છે એટલે જ્યાં સુધી આપણે એમ કહીએ કે સંબંધિત સંલગ્ન બજારમાં સામાન્ય સમતુલા ન સ્થપાય ત્યાં સુધી વિવિધ વસ્તુઓની કિંમતો અને વસ્તુનું પ્રમાણ કિંમતના પરિપ્રેક્ષ્યમાં સંતુલિત બને પછી આપણે એમ કહીએ કે કોઈક વેચનાર વ્યક્તિ છે કે એક વસ્તુનો ખરીદનાર વ્યક્તિ છે ઉત્પાદનનું સાધન વેચનાર વ્યક્તિ છે કે ઉત્પાદનનું સાધન ખરીદનાર વ્યક્તિ છે તેના સંતોષમાં કોઈ પણ પરિબળ કોઈ પણ જાતનો ફેરફાર લાવી શકતો નથી અને દરેક બજાર 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 હોય 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 એ કે એમાં ઉત્પાદન માંગ અને સાધન માંગ ઉત્પાદન માંગ એટલે પેદાશોની માંગ વપરાશી વસ્તુઓની માંગ અને ઉત્પાદનના સાધનોની માંગ વપરાશી વસ્તુઓની માંગ પદાસોની માંગ એ એના પુરવઠાની બરાબર થઈ રહે છે એ જ રીતે ઉત્પાદનના સાધનોની માંગ અને ઉત્પાદનના સાધનોનો પુરવઠો એ પણ સંતુલિત થઈ જાય છે એટલે અહીં આપણે એમ કહીએ કે આપણે વોલરસ એવું કહેવા માંગે છે કે અર્થતંત્રમાં જે દરેક વસ્તુઓના બજારો છે એ દરેક વસ્તુઓના બજારમાં વિક્રેતાઓ છે ઉત્પાદકો છે અને ખરીદનારાઓ છે એ દરેકની જે માનસિક પરિસ્થિતિ છે ખરીદનારાઓ વસ્તુ ખરીદે છે એ વસ્તુમાંથી પ્રાપ્ત થતા સંતોષને ધ્યાનમાં રાખીને વિક્રેતાઓ છે એ વસ્તુનું ઉત્પાદન કરે છે એ આપણે એમ કહીએ છીએ કે વસ્તુ ઉત્પાદિત કરીને પુરવઠો બજારમાં મૂકે છે તો દરેક વસ્તુના બજારમાં આપણે એમ કહીએ કે એક વખત કિંમતના સંદર્ભમાં વસ્તુના મૂલ્યના સંદર્ભમાં સીમાંતૃષ્ટિ ગુણના આધારે એક વસ્તુના સંદર્ભમાં સંતુલન સ્થાપાય છે તો તેવી જ રીતે દરેક વસ્તુના બજારમાં આ રીતે સંતુલન સ્થાપાય છે અને એ વિનિમય ક્યાં સુધી ચાલુ રહે કે ભાઈ જ્યાં સુધી એ વસ્તુમાંથી પ્રાપ્ત થતો સંતોષ અને એ વસ્તુનું જે મૂલ્ય છે તે વસ્તુની જે કિંમત ચૂકવવામાં આવે છે એ દરેક એક સમાન થાય ત્યારે વસ્તુનું બજાર બે વસ્તુ વિનિમય વસ્તુમાં પણ દરેક વસ્તુઓના બજારમાં દરેક જેને આપણે સામાન્ય વિનિમય સમતુલા કહે છે તે સ્થપાય છે અને એક વખત આપણે એમ કહીએ કે એ સમતુલા કિંમત માંગ અને પુરવઠાના પરિપ્રેક્ષ્યમાં એ વસ્તુ હોય પેદાશ હોય કે ઉત્પાદક સેવા હોય કે ઉત્પાદનનું સાધન હોય એમાં એક વખત આપણે એમ કહીએ કે સામાન્ય સંતુલન સ્થાપાઈ જાય પછી કોઈ પણ ખરીદનાર કે કોઈ પણ વેચનાર વધારે સંતોષ મેળવી શકતો નથી એટલે કે તૃષ્ટિગુણમાં કોઈ ફેરફાર લાવી શકતો નથી અને દરેક બજારમાં દરેક વસ્તુનું દાખલા કે કાપડનું બજાર છે તો કે કાપડ બજારમાં કાપડની માંગ અને કાપડનો પુરવઠો સરખો થાય કાપડની કિંમત મીટર દીઠ નક્કી થઈ જાય એ જ રીતે ઘઉંના ના બજારમાં કે ઘઉંની માંગ ઘઉંનો પુરવઠો એક સમાન થઈ જાય કિંમત નક્કી થઈ જાય ઘઉં કાપડ દૂધ વીજળી કેરોસીન લાકડા દરેક વસ્તુ દરેક પેદાશ નું બજાર એ જ રીતે દરેક ઉત્પાદનના સાધનોના બજારમાં પણ એવું થઈ જાય કે દરેક ઉત્પાદનના સાધનની શ્રમ ની માંગ અને શ્રમનો પુરવઠો એક સમાન થઈ જાય મૂડીની માંગ અને મૂડીનો પુરવઠો નક્કી થઈ જાય અને એ જયારે નક્કી થાય અલગ 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 કિંમતોએ ત્યારે મેક્સિમમ સંતોષ પ્રાપ્ત થાય અને એ ત્યારે જ થાય કે જયારે વસ્તુના ઉપયોગ કરવાથી એ વસ્તુના ઉપયોગ કરવાથી પ્રાપ્ત થતો સીમાન તૃષ્ટિ ગુણ અને વસ્તુની કિંમત જયારે એક સમાન થાય ત્યારે આપણે એમ કહીએ કે સમતુલા એક વસ્તુના સંદર્ભમાં એક ઉત્પાદનના સાધનના બજારના સંદર્ભમાં અને પછી એવી જ રીતે તમામ બજારોમાં આપોઆપ સમતુલા સ્થપાઈ જાય એટલે અહીંયા બોલદાસ આપણને એવું કહેવા માંગે છે કે અર્થતંત્રના જે અનેક ચલ પરિમાણો છે એ ચલ પરિમાણોની આંતર જે અસરો છે એને લીધે અર્થતંત્રમાં અલગ અલગ વસ્તુના બજારમાં સમતુલા પ્રસ્થાપિત થાય છે અને પછી દરેક વસ્તુના બજારમાં એ સંતુલિત થાય છે કદાચ આપણે એમ કહીએ કે કોઈ ટૂંકા ગાળા માટે કદાચ એકાદ માર્કેટમાં જો અસંતુલા હોય તો એ પછી આપોઆપ સમય જતા એ સાબિત થઈ જાય સ્થિર થઈ જાય એટલે આપણે એમ કહી શકીએ કે વોલ્રોસ આપણને એવું કહેવા માંગે છે કે દાખલા તરીકે ક્યાંક ઉદાહરણ આપેલું છે એમણે કે ભાઈ માખણની કિંમત માં થતો ફેરફાર એ ખાલી માખણની માંગને જ અસર કરતું નથી જો આપણે એમ કહીએ છીએ ને આપણી જનરલ વિચારણા કેવી છે કે ભાઈ કોઈ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે સંબંધ રહેલો છે અહીંયા વોલરસ આપણને થોડુંક અલગ રીતે સમજાવે છે અહીંયા માખણનું ઉદાહરણ આપીને કહે છે કે ભાઈ માખણની કિંમતમાં થતો ફેરફાર માખણની કિંમત વધારે કે ઓછી થાય તો ખાલી માખણની જ માંગને અસર નથી કરતું પરંતુ તેની અવેજીની જે વસ્તુઓ છે તેની કિંમતને પણ અસર કરે છે એની અવેજી વસ્તુઓના પુરવઠાને પણ અસર કરે છે અવેજી વસ્તુઓની માંગને પણ એ પ્રભાવિત કરે છે અને અવેજી વસ્તુઓની કિંમત પુરવઠા માંગને અસર કરે છે પરિણામે આપણે કહીએ છીએ કે એ અવેજી વસ્તુનું ઉત્પાદન કરતા જે કઈ પણ ઉત્પાદનના સાધનો છે એની માંગ પર પણ અસર કરે છે એની રોજગારી પર પણ અસર કરે છે એટલે આપણે એમ કહી શકીએ કે પુરવઠાના જે પરસ્પરના જે આંતરિક સંબંધો છે એ આંતરિક સંબંધો એ વસ્તુ પૂરતા તો બરાબર છે સીમિત છે પણ એની અસર કરતી જે અવેજી વસ્તુઓ છે અને પૂરક વસ્તુઓ છે એના એની માંગને પણ અસર કરે છે એના પુરવઠાને પણ અસર કરે છે અને એની કિંમતને પણ અસર કરે છે અને એને પરિણામ સ્વરૂપ ઉત્પાદનના સાધનો એના એ વસ્તુઓના અવેજી વસ્તુઓ છે એ અવેજી વસ્તુઓના ઉત્પાદનમાં વપરાતા જે કઈ પણ ઉત્પાદક સેવાઓ છે કે સાધનો છે એની માંગ પર એટલે કે એની રોજગારી પર પણ આપણને ચોક્કસ પ્રકારની અસર થતી જોવા મળે છે ટૂંકમાં આપણે એમ કહીએ કે વોલરાસ આપણને બધી ચર્ચાઓ કર્યા પછી આપણને એવું કહેવા માંગીએ છીએ કે વસ્તુની કિંમત વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો એની પરસ્પરની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા એક વખત સમતુલા સ્થાપિત થઈ જાય ત્યારે કોઈ પણ વસ્તુની માંગ એને પુરવઠાના સંદર્ભમાં એક સમાન થાય અને મૂલ્ય નિર્ધારિત થાય જો પછી એને આપણે માર્શલે ખૂબ સિસ્ટમેટિક સમજાવ્યો માંગ અને વસ્તુની આપણે કહીએ છીએ કે કિંમત નિર્ધારણનો સિદ્ધાંત પણ વનરાજ આપણને તે પહેલા પણ સમજાવેલો છે પણ એમાં આપણે એમ કહીએ કે ઘણી વખત આપણે એમ કહી શકીએ કે ઘણી વખત અહીંયા આપણને બહુ સ્પષ્ટ વસ્તુ લક્ષી પરિબળોની વાત દેખાય વનરાજ આપણને કિંમત વસ્તુની કિંમત વસ્તુની માંગ અને વસ્તુના પુરવઠા વચ્ચેના આંતર સંબંધો બતાવે છે પણ ઘણી વખત એવું બી કરે છે આપણે વનરાજ કે એમાં સીમાંત દ્રષ્ટિકોણના ખ્યાલને પણ એડ કરે છે એટલે ઘણી વખત આપણે એમ કહીએ કે માર્શલ જેટલી સ્પષ્ટ સમજાવટ આપણને વોલરાશ થોડીક મર્યાદા હોય એવું આપણને સ્પષ્ટ દેખાય કારણ કે માર્શલે અઢારસો ને માં લખેલું અને અઢારસો ચુંમોતેર ને સિતોતેર માં પુસ્તક લખેલું હતું તો તમે અહીંયા જોઈ શકો છો કે વસ્તુની કિંમત માંગ અને પુરવઠા વચ્ચેના આંતર સંબંધો જે આપણે ઓગસ્ટ નાઇન કુલનોટ માં જોઈ ગયા ઓગસ્ટ નાઇન કુંડ પણ એવું કહેતો હતો કે ભાઈ કોઈ પણ વસ્તુનું મૂલ્ય એની માંગ અને પુરવઠા અને પરસ્પરની આ ત્રણે ત્રણ ચલરાશિઓની આંતર સંબંધનું અસર થતી હોય છે એવું પણ સમજાવે છે કે ભાઈ જેમ શાંત પાણી હોય અને આપણે શાંત પાણીમાં કોઈ પથ્થર નાખીએ તો કેવા તરંગો ઉભા થાય છે એક તરંગ બીજા તરંગને ઉભું કરે એમ કરીને આપણે એમ કહીએ કે ઘણા બધા પાણીમાં વમોળો ઉભા થાય અને એ આખા તળાવમાં આપણને એની અસર દેખાય તો અહીંયા પણ એવું જ આપણને કહે છે વોલરાશ કે ભાઈ અર્થતંત્રમાં કોઈ એક એક ભાગમાં જો કોઈ પરિવર્તન આવે તો ધીરે ધીરે સમગ્ર આર્થિક પદ્ધતિમાં આપણને પરિવર્તન આવતું દેખાય અને પછી ધીરે ધીરે સમતુલા પ્રાપ્ત સ્થપાય છે એમ આપણે કહી શકીએ ઓકે ત્યાર પછી આપણે જોઈએ છે કે વોલરાશે સીમાંત ઉત્પાદકતા નો સિદ્ધાંત સીમાંત ઉત્પાદકતા એટલે આપણે જાણીએ છીએ કે ઉત્પાદન નું એક સાધન ને જો આ ઉત્પાદકીય ઉપયોગ માં લેવામાં આવે તો એનાથી એ વધારાના ઉત્પાદક સેવાઓના સાધન થી કુલ ઉત્પાદનમાં કેવો ફેરફાર થાય છે એ અંગે પણ એમણે સમજૂતી આપેલી છે અને નાણાનો સિદ્ધાંત અને એમણે તે વખતે સમજાવેલો છે કે નાણાંની માંગ વાસ્તવમાં આપણે એમ કહીએ કે વસ્તુઓની જરૂરિયાત જ દર્શાવે છે લોકો જે હાથ પર રાખે છે છે તે શું તો કે એ વસ્તુની જ દર્શાવે છે ઓકે બીજું એમણે ખૂબ સરસ કીધેલું છે કે ભાઈ નાણાંની જે માંગ છે અસરકારક માંગ છે એ વ્યાજ ના વિધેય છે પછી આપણે વિકસેલે સરસ મજાની એની સમજૂતી આપેલી છે નાણાંની માંગનો રોકડ પસંદગીનો સિદ્ધાંત એ માંગે છે છે રોકડ પસંદગી કે કોઈ પણ વ્યક્તિ જે તે પોતાની જે જરૂરિયાત છે કોઈ પણ ગ્રાહક છે કે કુટુંબ છે એ કોઈ પણ ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે રાહ જોવાનું પસંદ નથી કરતો અને પોતાની જરૂરિયાત ઊભી થાય વસ્તુની તરત જે આપણે એમ કહીએ કે પોતાની પાસેના જે નાણાં છે એ નાણાંનો ઉપયોગ એ તરત કરે છે એટલે ટૂંકમાં આપણે આપણે એમ કહીએ કહીએ કે રોકડ પસંદગી જે વૃત્તિ છે એ લોકો ધ્યાનમાં રાખીને કરે બીજું રાજ્યના કાર્યો વિશે પણ એમણે સમજાવેલું છે અને મુક્ત અર્થતંત્ર કેવું હોવું જોઈએ વ્યક્તિ સ્વતંત્ર એની પણ એમણે સમજૂતી આપેલી છે તો બાળકો અહીંયાથી આપણે અટકીએ બપોર પછીનો આપણો પીરિયડ છે ત્યારે પાછા જરાક ભેગા મળીશું બરાબર છે મિત્રો આપો મને આપણે બપોરે પાછા ભેગા થઈ જાય બરાબર અઢી વાગે હા સર ઓકે અઢી વાગે આપણે ભેગા થઈ જાય બરાબર પાછા તો થી આપડે પૂરું કરીએ છીએ આપણું લેક્ચર